सतत दसमा दिवसे पेट्रोल डीजल ना भाव वध्या। पेट्रोल ना भाव में 34 पैसा नो वधारो झीकायो तो डीजल ना भाव में 32 पैसा नो वधारो। पेट्रोल नो भाव 87.05 रुपया पहुंचो तो डीजल नो भाव 86.42 रुपया पहुंचो। तो पेट्रोल डीजल ना भाव मुद्दे नितिन पटेले आप निवेदन कहूं कि गुजरात में पेट्रोल डीजल पर वेट सौथी ओछो छे। 50% થી વધુ क्रूड ऑइल नी विदेश थी आयात थाय छे। अन्य राज्यों करता गुजरात में पेट्रोल डीजल सस्तु होवानुं तेओए जणाव्युं। आखा देश की अंदर अत्यारे पेट्रोल अने डीजल ना जे वेट छे एना उपर नो जे टैक्स छे ये आखा भारत नी अंदर गुजरात नी अंदर ओछा में ओछो छे। एटले तमे बधा मीडिया में छापावामां के टीवी में जे जुओ छो के अन्य शहरों अन्य राज्यों में पेट्रोल डीजल नी जे किंमतो छे एना करता ओछी किंमत आखा गुजरात में अत्यारे आपणो वेट ओछो होवाना कारणे आपणे प्रजाने ये बोझो पड़वा दीधो नहीं। बीजी जे अगत्यनी वात छे के भारत में कुदरती क्रूड ऑइल के वगैरह तेल मळवानुं ए मर्यादित प्रमाण में छे। गई काले ज माननीय वडाप्रधानश्रीए जे माहिती जाहिर करी ए प्रमाणे 85% करता वधु क्रूड ऑइल आपणे परदेशथी आयात करवू पड़े छे। तो आवा संजोगोमां जे पहेला 51-52 ડોલરે બેરલની કિંમત હતી એ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાવ વધારો જે થયો અને બેરલની કિંમત 60 ડોલરથી પણ ઊંચી થઈ છે એટલે સ્વાભાવિક છે કે એની કિંમતમાં વધારો થયો છે। બીજું કોરોનાની મહામારીમાં સરકારોની આવક આખા દેશમાં ઘટી ગઈ પછી ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર અને ખૂબ મોટો જે ખર્ચો થયો તેને ધ્યાનમાં રાખી માનનીય વડાપ્રધાનશ્રી આ બજેટમાં નિર્મલા સીતારામનજીએ ખેડૂતોને મદદરૂપ થવા જે કૃષિ ઉત્પાદનોને ભાવ સારા મળે એ માટે જે શેષ નાખી છે એમાં પેટ્રોલ ડીઝલ પણ આવે છે પણ સામે ભારત સરકારે એક્સાઇઝ જે હતી ક્રૂડ અને પેટ્રોલ ડીઝલ ઉપરની કે ગેસ ઉપરની એમાં ઘટાડો કરી દીધો છે એટલે પ્રજા ઉપર કોઈ સીધો બોજો એક્સાઇઝનો વધારાનો આવ્યો નથી। એટલે હું ચોક્કસ કહી શકું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ક્રૂડના ભાવ વધ્યા એના કારણે પેરેલલ આ ભાવ વધ્યા છે। આપણે આશા રાખીએ કે આ ભાવ ઘટાડો ક્રૂડ ઓઇલનો દુનિયામાં ઝડપથી આવે। બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણની વચ્ચે આરોગ્ય અને શિક્ષણ વિભાગ વચ્ચે વિરોધાભાસી સ્પષ્ટ જોવા મળ્યો। ડીસા તાલુકાની રામસણ ઉત્તર બુનિયાદી શાળામાં કોરોના પોઝિટિવ 11 લોકો આવ્યા જે બાદ આરોગ્ય વિભાગની સૂચના હોવા છતાં આજે શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું। શાળાના શિક્ષકો 4 શિક્ષકોને અને 7 બાળકોને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે આ શાળા બંધ રાખવા માટે પત્ર લખ્યો હતો। આરોગ્ય વિભાગ દ્વારા 1 અઠવાડિયા માટે શાળા બંધ રાખવાની લેખિત સૂચના પણ આપવામાં આવી હતી। કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા શાળા બંધ રાખવા માટે સૂચના આપી હોવા છતાં આરોગ્ય વિભાગની સૂચનાને શાળા સત્તાધીશો જાણે કે ઘોડીને પી ગયા। બાળકોના જીવના જોખમે આજે પણ શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ હતું। જે મામલે શાળાના આચાર્યનું કહેવું છે કે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ છે। તો જે આપણે ટેસ્ટ કર્યા એમાંથી 49ના ટેસ્ટ કર્યા એમાંથી 7ના પોઝિટિવ આવ્યા। એના અગાઉ 4 પોઝિટિવ આવી ગયેલા હતા। તો આમ ટોટલ એ સ્કૂલમાં 11 પોઝિટિવ થયા આજ સુધીમાં। તો આપણે એ સ્કૂલને આપણે અત્યારે કન્ટેનમેન્ટ કરી નાખી છે અને 14 દિવસ સુધી આપણે એમને 7 દિવસની સલાહ આપી છે કે 7 દિવસ શાળા બંધ રાખવી અને પછી જરૂર જણાશે તો એ શાળા સેનિટાઇઝ પણ કરવામાં આવી છે અને ખોલી પણ શકશે। બાકીના નવા 7 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતો એમને હોમ ક્વોરન્ટાઇન કરેલા છે અને શિક્ષણ કાર્ય બગડે નહીં અને સાથે સાથે 10 અને 12ની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ હોવાથી એમાં પણ વિક્ષેપ ન પડે એટલે શિક્ષણના હિતમાં ધ્યાનમાં રાખી અને શાળા ચાલુ રાખવાનું। તો હવે આ ઘટના પ્રકાશમાં આવતા ન્યૂઝ 18 ગુજરાતી જે છે તે કેટલાક સવાલો ઉઠાવી રહ્યું છે કે આરોગ્ય વિભાગની સૂચનાને શાળાએ અવગણી કેમ, શાળાને અઠવાડિયા માટે બંધ રાખવામાં આવશે તે પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તે છતાં પણ શાળા ખુલ્લી કેમ રાખવામાં આવી, અહીં બાળકોમાં હજુ પણ કોરોનાનું સંક્રમણ વધશે તો તેની પાછળ જવાબદારી કોની, બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત કેમ રમાઈ રહી છે। એક તરફ જ્યાં સરકારે શાળાઓ ખોલવાની મંજૂરી આપી તેનો ફાયદો તો નથી ઉઠાવી રહ્યા શાળા સત્તાધીશો, આરોગ્ય વિભાગની સૂચનાને શાળા કઈ રીતે અવગણી શકે તે એક મોટો સવાલ છે। કારણ કે 11 જેટલા લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જેમાં 4 શિક્ષકો અને 7 બાળકોનો સમાવેશ થાય છે।